ગુડ મોર્નિંગ બાળકો, ધોરણ 5 વિષય ગણિત પાઠ 11 આપણે ચાલુ છે. પાઠ 11માં 70/5ની આપણે ગયા પીરિયડની અંદર રીત જોયેલી હતી. આ એની બીજી રીત છે. મૃદલ અને લોકેશ 70/5 કરવાનો પ્રયત્ન બીજી રીતે કરે છે. તો એણે 70/5 કઈ રીતે કર્યું? 70/5 પાંચના ઘડિયામાં 70 ના આવે એટલે પાયો પાયો 25 એક ઘડિયો ભાગ ચલાવ્યો. પાયો પાયો 25, 70માંથી 25 બાદ કર્યા એટલે 45 વધ્યા. પછી શું કર્યું? 45 વધ્યા. હજુ શું કર્યું? 5, 6, 30. તો 5, 6, 30માંથી 45માંથી 30 બાદ કર્યા. તો હજી આપણે આગળ શું થશે? 45માંથી 30 બાદ કરો એટલે વધશે 15. એટલે કેટલા વધશે? 15 બરાબર. હવે શું કરશે? 5 × 15 આવી રીતે 0, 0 આવી રીતે થઈ જશે. તો અહીંયા શું આવશે? જુઓ શું કીધું છે. બાકી વધેલા રૂપિયા લોકેશ કેવી રીતે વહેંચશે? પૂર્ણ કરો. તો દરેક બાળકને 5 વત્તા 6 વત્તા શું આવશે? અહીંયા વત્તા 3 બરાબર. ખાલી જગ્યા 5 વત્તા 6, 6 એટલે 11, 11 ને 3 14 બરાબર. તો આવશે 14 રૂપિયા. આનું શું કરવાનું? એ વત્તાની નિશાની કરી છે એટલે એના માટે તો ઉપર જે ત્રણેય ભાગફળ આવ્યું એને સરવાળો કર્યો બરાબર, એટલે કે 14 રૂપિયા મળશે. ત્યાર પછી તમને નીચે કેટલાક દાખલા આપેલા છે કે 70ને તમે બીજી રીતે પણ કરી શકો. બીજે તમારે જો 70માંથી બાદ કરતું જવું હોય, વ્યવસ્થિત એક સરખા ભાગ કરવા હોય તો તમે એની બીજી રીત પણ તમારી પાસે હોય તો તમે એની રીતે પણ કરી શકો છો. ત્યાર પછી તમને કેટલાક અહીંયા ભાંગાકાર આપેલા છે. 4 × 4 = 8 ભાંગાકાર આપેલા છે. આ ભાંગાકારો અલગથી નોટની અંદર તમને શીખવાડું છું બરાબર. તો આ ભાંગાકારમાં પહેલો દાખલો છે 65/5. 65/5 આવી રીતે આપણે ભાંગાકાર કરવાનો છે. તો આપણે અહીંયા લખીશું 65/5. તો 5ના ઘડિયામાં 65 આવે નહીં. તો પહેલો બે આંકડા જોવાના. જો આ બે આંકડા 5ના ઘડિયામાં આવતા હોય તો સીધો ભાગ પડી જાય બરાબર, પરંતુ ન આવે. શું કામ? કારણ કે એ મોટી સંખ્યા છે વધારે, એટલા માટે. તો શું કરવાનું? પહેલો એક આંકડો લેવાનો. પહેલો આ એક આંકડો છે એનાથી આપણે એ જોવાનું. 5ના ઘડિયામાં 6 આવે ના આવે તો શું કરવાનું? 5 × 5, 5 × 5. પછી શું કરવાનું? 6માંથી 5 બાદ કરી દેવાના એટલે કેટલા વધશે? 1. અને ઉપરથી આપણે પાછો જે બાજુમાં હોય એ 5ને પણ નીચે મૂકી દેવાના. તો એ 5ને પણ નીચે મૂકી દીધા. 5 × 15, 5 × 15 થશે એટલે થઈ જશે 0, 0. તો અહીંયા નીચે શું આપણે ખાસ લખવાનું? ભાગફળ અને શેષ. આ શું છે ખબર છે કોઈને? તો આ ભાગફળ અને જે શેષ છે એ કઈ કોને ભાગફળને કોને શેષ કહેવાય? તો જે ઉપર જમને જે આ 13 આપેલા જે છે એને ભાગફળ કહેવાય. શું કહેવાય? ભાગફળ. શું કામ? કે જે વસ્તુ રકમ તમને આપેલી છે એના તમારે આટલા ભાગ થાય. એક સરખા કેટલા ભાગ થાય? 5 ભાગ કરવા છે, પણ કેટલા કેટલાના ભાગ થશે? તો કે 13 13 જૂથ બનાવો ત્યારે તમે 5 જૂથ બનાવવાના. 13 13ના 5 જૂથ જ્યારે તમે બનાવો ત્યારે 65 થાય એવું કહી શકાય. એટલે ભાગફળ બરાબર 13. શેષ, શેષ એટલે કે જે વધતું, જે કાંઈ પણ નીચે વધે એને શેષ, કે જે આટલું બાકી રહી ગયું જેના આપણે ભાગ પાડી શકતા ન હોય. ધારો કે અહીંયા 1 વધ્યો હોય તો એનો આપણે પછી ભાગ પડે નહીં, પરંતુ અહીંયા 0 થઈ જાય છે એટલે એનો કોઈ પછી આગળ ભાગ પડશે નહીં. ત્યાર પછી બીજું છે 84/2. હવે આ 84/2 છે એ તમને વચ્ચે ભાંગાકારની નિશાની આપેલી છે, તો એને પણ આપણે આવી જ રીતે ભાંગાકાર કરીશું. 84/2. તો 84/2માં 2ના ઘડિયામાં 84 આવે તો કે ના આવે? તો બે આંકડાનો ઉપયોગ થશે નહીં. તો હવે એક આંકડાનો ઉપયોગ કરે 8નો. તો 2ના ઘડિયામાં 8 આવે તો 2નો ઘડિયો ત્યાં સુધી બોલવાનો, 8 સુધી. તો ચલો 2 × 8, 2 × 8, 8માંથી 8 જશે એટલે 0. નીચે ઉતાર્યા 4, પછી 2 × 2 = 4, 2 × 2 = 4 એટલે આવશે 0. હવે આ એવી જ રીતે જેમાં આમાં ભાગફળ શેષ લખ્યું એવી જ રીતે આમાં લખવાનું, એ તમારે જાતે લખવાનું ભાગફળ અને શેષ.
બરાબર. ત્યાર પછી છે 69 ભાંગ્યા 3, તો 3ના ઘડિયામાં 69 ના આવે, તો 3 2 6, 6માંથી 6 જાય તો 0, ઉપરથી ઉતારે 9, 3 3 9, 0. આમાં પણ ભાગફળ અને શેષ બંને તમારે જાતે લખવાના છે. ભાગફળ 23 અને શેષ આવશે 0, બરાબર. આવા જ દાખલા તમે ધોરણ 3ની અંદર લગભગ શીખી ગયેલા હશો, બરાબર. તેમાં જ્યારે નાના દાખલા આવતા અને હવે તમારે થોડાક મોટા આવશે. હવે 90 ભાંગ્યા 6, તો 90 અંદર અને ભાંગાકારની 12 એટલે 6, અહીંયા 6ના ઘડિયામાં 90 આવે નહીં, તો એક આંકડાનો ઉપયોગ કરશો. 6ના ઘડિયામાં 9 આવે ના આવે, તો 6 1 6, બરાબર. 6 1 6 એટલે 9માંથી 6 જો બાદ કરો તો વધશે 3, ઉપરથી ઉતાર્યો 0, તો 6 5 30, 6 5 30, 0 0. ચલો હું આવ્યું 15, તો અહીંયા પણ તમારે ભાગફળ અને શેષ બંને જાતે લખવા. ત્યાર પછી આગળ 72 ભાંગ્યા 4, તો 72 ભાંગ્યા 4, તો 4ના ઘડિયામાં 72 આવે નહીં, તો એક આંકડાને 4ના ઘડિયામાં 7 આવે નહીં, તો 4નો ઘડિયો 7થી નાની સંખ્યા આવે ત્યાં સુધી બોલવાની. 4 1 4, 4 2 8, 4 2 8 થઈ જાય તો 4 1 4, 4 1 4, 7માંથી 4 જાય એટલે 5 6 7, 3, ઉપરથી ઉતાર્યા 2, 4 8 32, 32 32 એટલે અહીંયા 0. અહીંયા શું લખવાનું આપણે? ભાગફળ અને શું લખીએ છીએ? શેષ, બરાબર. તે બંને જાતે લખવા. ત્યાર પછી 108 ભાંગ્યા 9, હવે તમારે આવી મોટી આંકડાની સંખ્યા, જે તમારે મોટા આંકડાની એટલે કે 3 આંકડાની સંખ્યા આવી, તો 3 આંકડાની જે સંખ્યા છે 9ના ઘડિયામાં 108 આવે તો કે ના આવે? 90 90 81, 90 90 થઈ જાય, બરાબર. તો 9ના ઘડિયામાં 108 ન આવે તો શું કરવાનું? બીજી બે સંખ્યા લેવાની. આ જે બે સંખ્યા, જે બે આંકડા છે પહેલાં, એ લેવાની. તો 9 1 9, 9 2 18 થઈ જાય, તો 9 1 9. હવે શું કરવાનું? બે સંખ્યાનો ઉપયોગ કર્યો એટલે આ જે બે સંખ્યા છે એમાંથી ને જ 9 બાદ કરી દેવાનું. આ જે મોટ બે સંખ્યા છે એમાંથી જ 9 બાદ કરી દઈએ એટલે 10માંથી 9 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, એટલે 9 2 18, એટલે 18માંથી 18 જશે એટલે 0. આમાં પણ ભાગફળ અને શેષ બંને જાતે તમારે લખવાના છે અને બધા સાચી લખજો, બરાબર. ત્યાર પછી 232 ભાંગ્યા 2, 232 ભાંગ્યા 2, ચલો 2ના ઘડિયામાં 232 આવે નહીં, તો 2ના ઘડિયામાં 23 આવે. આ બે આંકડાનો ઉપયોગ કરવાનો ને પછી, તો 2ના ઘડિયામાં 23 આવે તો કે ના આવે? તો શું કરવાનું? 2 દાન 20 તો થાય ને, 2 દાન 20, તો 23માંથી આપણે 20 બાદ કરશું તો વધશે 3. બંને આંકડામાંથી ને જ આ બાદ કરી દે, 23માંથી સીધું શું કરી દેવાનું? એક એક નહીં કરવાનું, 23માંથી 20 બાદ કરો એટલે 3 વધશે, બરાબર. ઉપરથી ઉતાર્યા 2, બરાબર. હવે પાછું જો 32 આવ્યા, એ મોટા છે, તો શું કરશું? 2 દાન 20, તો 32માંથી 20 બાદ કરો એટલે વધશે 12, બરાબર. 12 વધ્યા તો હવે શું આવશે? 2 6 12 એટલે 0 0, બરાબર. આ સંખ્યા થોડીક અટપટી અને મોટી આવી, બરાબર. તો ચલો આવી રીતે બે આંકડાનો ઉપયોગ કર્યો એટલે થોડીક અટપટી સંખ્યા આવી કહેવાય. તો હવે શું કરવાનું? આવી અટપટી સંખ્યા ન આવે એટલે આપણે એના માટે એક બીજો દાખલો ગણીએ, અથવામાં, એટલે કે અહીંયા લખીશું અથવા. બીજી રીત છે જેની, નાની એવી, આવી જ રીતે બીજો કાંઈ ફેરફાર નહીં, આપણે એક એક આંકડાનો ઉપયોગ કરશું. 232 ભાંગ્યા 2, તો 2 1 આંકડાનો 2 1 2, 0 ઉપરથી ઉતાર્યા 3, તો 2 1
ત્રણ માંથી બે જાય તો એક, ઉપરથી ઉતાર્યા બે તો બે છંગ બાર, બરાબર, બાર માંથી બાર જાય તો ઝીરો. ચલો બની ગયું 116 જવાબ આવી ગયો. તો આની પણ તમારે ભાગફળ અને શેષ બંને લખવાની છે, બરાબર. અને આ જ દાખલો તમારો સાચો ગણાશે, આવી જ રીતે લખજો. ત્યાર પછી બાજુમાં છે છેલ્લો દાખલો 428 ભાંગ્યા 2, તો 428 ભાંગ્યા 2, તો આમાં પણ એક એક આંકડાનો જ ઉપયોગ કરશું. 2 2 4 0 ઉપરથી ઉતાર્યા 2. હવે 28 અહીંયા પાછા 8 ઉતારી દઈએ તો મોટું થઈ જાય, તો 2 એકા 2, તો 2 માંથી 2 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 8, એટલે 2 ચોક 8 એટલે થઈ ગયા 0, બરાબર. હવે અહીંયા પણ ભાગફળ શેષ તમારે જાતે લખવાના છે, ભાગફળ અને શેષ, બરાબર. ભાગફળ હું લખી દો 214 અને શેષ આવશે 0, બરાબર. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ, આવતા પિરિયડની અંદર આપણે આગળ ભણીશું. અને હોમવર્ક જે છે હું આ ફોટો પાડીને મોકલું, એ તમારે લખવાનું રહેશે.